Hello everyone, this is Pradeep Sajitra and today we are going to see our next part of reported speech, part 7. And before we start our part 7, we will discuss about further topics. So here we had seen part 1 about what changes can be done in indirect speech, ke kaya prakarna ferfaro thai shakse. જેમાં આપણે જોઈએ તો સેટમાં ફેરફાર, સંયોજક, બોલાયેલ વાક્યમાં ફેરફાર. તો બોલાયેલ વાક્યમાં ત્રણ ફેરફાર થાય છે, કાળમાં ફેરફાર, સમયસૂચક શબ્દમાં ફેરફાર અને સર્વનામમાં ફેરફાર. જે આ ત્રણ ફેરફારો છે આપણે પાર્ટ ટુમાં જોયેલા. હવે જે રિપોર્ટિંગ વર્બમાં એટલે સેટ ટુમાં અને સંયોજકમાં જે ફેરફાર થાય છે આપણે પાર્ટ થ્રીમાં જોયેલા હતા. તો આગળના જે પાર્ટ આપણે જોયા, સિક્સ પાર્ટ્સ કે 1 to 6, જેની અંદર અલગ અલગ પ્રકારના આપણે સેન્ટેન્સ આપણે ડિસ્કસ કરેલા છે, જે મેઇન સેન્ટેન્સીસ છે. તો આજે આપણે લાસ્ટ જે સેન્ટેન્સીસ છે એને ડિસ્કસ કરીશું, જેને આપણે કહીશું ઓપ્ટેટિવ સેન્ટેન્સ. તો કે શું છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ આપણે જોઈએ. તો કે અહીંયા જે આપણે ઘણીવાર કોઈને થેન્ક યુ કહેતા હોઈએ છે, કોંગ્રેચ્યુલેશન્સ કહેતા હોઈએ છે, ગુડ મોર્નિંગ કહેતા હોઈએ છે, બર્થડે વિશ કહેતા હોઈએ છે, હાય હેલો કરતા હોઈએ છીએ, કે પ્રેયર એટલે પ્રાર્થના કરતા હોઈએ છીએ, કે બ્લેસિંગ એટલે આશીર્વાદ આપતા હોય, જેમ કે મેં યુ લીવ લોંગ, કે તમે ઘણું જીવો એવો આપણે ઘણાને આશીર્વાદ આપતા હોઈએ, બરાબર, પ્રાર્થના કરતા હોય કે મે ગોડ બ્લેસ યુ, કે ભગવાન તમારું ભૂલું કરેવી, ભગવાનને પ્રાર્થના કરતા હોય કે બ્લેસિંગ કરતા હોય. તો આ બધા પ્રકારના જે વાક્ય છે એને ઓપ્ટેટિવ કહેવાય. આમ શુભેચ્છા દર્શક વાક્ય ગુજરાતીમાં આપણે કહી શકાય, જેની અંદર અલગ અલગ પ્રકારની શુભેચ્છા પાઠવવામાં આવતી હોય, કે કોઈને મળીએ ત્યારે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, બાય, હેલો વગેરે જે શબ્દો યુઝ કરવામાં આવે, બરોબર, એ બધાને આપણે ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ એટલે સેટ ટુ ના સ્થાને કયા કયા શબ્દો લખી શકાશે પહેલા તો એ આપણે જોવાનું છે. તો કે અહીંયા જે થેન્ક યુ લખેલું છે તો કે થેન્ક્ડ આપણે લખી શકાય, પાસ્ટ ફોર્મ લખવાનું યાદ રાખવાનું. કોંગ્રેચ્યુલેશન્સ તો કોંગ્રેચ્યુલેટેડ થશે. પછી કોઈને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ એવું કહેતા હોય, કે કોઈને બર્થડે વિશ કરતા હોઈએ તો શું લખીશું, વિશ્ડ, હાય હેલો એવો વર્ડ યુઝ કરતા હોય તો ગ્રીટિડ લખીશું, પ્રેયર ભગવાનને પ્રાર્થના કરતા હોય કંઈક આવું થાય તો પ્રેઇડ, આશીર્વાદ આપતા હોય તો બ્લેસ્ડ, બરાબર, આ બધી બાબતોનું ખ્યાલ રાખીશું. અને વાક્યની અંદર જો થેન્ક યુ હોય અને આપણે થેન્ક લખીશું એટલે બાબત યાદ રાખવાની કે થેન્ક યુ આપણે કાઢી નાખવાનું છે. કોંગ્રેચ્યુલેશન્સ લખતા હોય અને કોંગ્રેચ્યુલેટેડ લખીએ તો આપણે કોંગ્રેચ્યુલેશન્સ ને કાઢી નાખવાનું છે, બાકી કંઈ કાઢવાનું છે નહીં. સમાન વસ્તુ દેખાય તો કાઢવાની, નહીંતર કાઢવાની નથી, બરાબર, યાદ રાખવાનું. ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન એટલે ટૂંકમાં કોઈ બી વિશ કરીએ છીએ, શુભેચ્છા દર્શાવતા, આપણા ગુજરાતીમાં કહીએ તો શુભેચ્છા દર્શાવતા વાક્યો. એવી રીતે હાય હેલો પ્રેયર એટલે પ્રાર્થના કરતા હોય, ભગવાન આશીર્વાદ આપતા હોઈએ, બરાબર છે. તો એ બધી બાબતોમાં એને કહેવાશે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. તો યાદ રાખવાનું છે ક્યારે કયું ઓપ્ટેટિવ સેન્ટેન્સ હોય તો ક્યારે આપણે રિપોર્ટિંગ વર્બ કયું મૂકવાનું છે, બરાબર. તો કે અહીંયા એક્ઝામ્પલ માટે તમને અહીંયા જે આગળ મેં વર્ડ લખેલા છે કે થેન્ક યુ હોય તો થેન્ક, કોંગ્રેચ્યુલેશન હોય તો કોંગ્રેચ્યુલેટેડ, ગુડ મોર્નિંગ કહેતા હોય, ગુડ આફ્ટરનૂન કહેતા હોય, ગુડ નાઇટ કહેતા હોય, ગુડ ડે કહેતા હોય, તો બર્થડે વિશ કરતા હોય તો વિશ્ડ આવશે, હાય હેલો ને એવું કહેતા હોય તો ગ્રીટીડ આવશે, પ્રાર્થના કરતા હોય તો પ્રેઇડ આવશે, આશીર્વાદ આપતા હોય તો બ્લેસ્ડ આવશે. અને બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કન્જક્શન એટલે સંયોજક આવશે નહીં, પણ અહીંયા જો અપવાદ આપેલું છે કે પ્રેયર અને બ્લેસિંગમાં સંયોજક આવી શકે છે. કેમ? કારણ કે ત્યાં શું કહીએ આપણે, મે યુ લીવ લોંગ, તો મે અને યુ, યુ એ કરતા થઈ ગયું, તો જો વાક્યમાં કરતા ક્રિયાપદ હોય તો સંયોજક ધેટ આવી શકે છે, અપવાદ છે. આમ તો અત્યાર સુધી ક્યારેય આવા પ્રેયર અને બ્લેસિંગ વાળા સેન્ટેન્સ પૂછાતા નથી હોતા, બટ હોય શકે, એવું જરૂરી નથી કે ન પૂછાય, આપણી તૈયારીમાં રહેવું જરૂરી છે. પણ નોર્મલી આપણે કન્જક્શન આ બીજા બધા જે છે દેખાય છે તમને, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, બર્થડે વિશ કરતા, હાય હેલો, તો એમાં આપણે કન્જક્શન આવશે નહીં, એટલે એને કન્જક્શનનો આપણે ઉપયોગ કરવાનો થતો નથી, બરાબર, એટલે આની અંદર કન્જક્શન આપણે નથી મૂકવાનો. તો એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવે. તો રિપોર્ટિંગ વર્બ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ઓપ્ટેટિવ સેન્ટેન્સ કોને કહેવાય અને સેટ ટુ ના સ્થાને શું લખવાનું છે, બુકમાં નોટ ડાઉન કરીને રિફર કરવું જેથી વધારે ખ્યાલ આવે. તો જો ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર ગુડ મોર્નિંગ, આમ તો નોર્મલી આપણે બધાને ખ્યાલ જ હોય સ્ટુડન્ટ્સને કે ક્લાસમાં એન્ટર થાય છે શિક્ષક ત્યારે ગુડ મોર્નિંગ
સર ગુડ મોર્નિંગ મેડમ એ વર્ડ યુઝ કરવામાં આવે છે તો આપણે બધા વિશ કરીએ છીએ ગુડ મોર્નિંગ. તો જુઓ હમણાં જેમ આગળની સ્લાઇડમાં આપણે જોયું છે બરાબર કે ગુડ મોર્નિંગ એ શું છે તો કે વિશ કરીએ છીએ, તો વિશ લખેલું છે સેટ ના સ્થાને. તો જુઓ શું થયું, તો કે અહીંયા જે તમને સેટ ટુ આપેલું છે ત્યાં શું લખો આપણે વિશ્ડ. જુઓ તો કન્જક્શન આપણે કઈ મૂકેલું છે નથી, ડાયરેક્ટ શું લખી દીધું ગુડ મોર્નિંગ. કેમ, કારણ કે આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા છીએ કન્જક્શન આવશે નહીં બરાબર. તો અહીંયા સેટ ટુ નું થઈ ગયું વિશ્ડ અને ગુડ મોર્નિંગ નું ગુડ મોર્નિંગ. કોઈ પણ સંયોજક નો ઉપયોગ આપણે કરેલો કરેલો નથી બરાબર, કોઈ કન્જક્શન નો ઉપયોગ આપણે કરેલો નથી અને થશે પણ નહીં. આ સેટ ટુ નું વિશ્ટ થયું ગુડ મોર્નિંગ નું ગુડ મોર્નિંગ, બહુ સિમ્પલ છે. નેક્સ્ટ જોઈએ તો શું કીધું, માય ફ્રેન્ડ સેટ ટુ મી કોંગ્રેચ્યુલેશન્સ. તો માય ફ્રેન્ડ નું, માય ફ્રેન્ડ સેટ ટુ નું શું કીધું આપણે, જો કોંગ્રેચ્યુલેશન્સ છે તો શું આવ્યું કોંગ્રેચ્યુલેટિવ. આ મી નું મી પણ આવું થયું શું, આ કોંગ્રેચ્યુલેશન્સ તો અહીંયા આવી ગયું, હવે લખવાની જરૂર છે નહીં. આપણે કીધું ને થેન્ક યુ કે કોંગ્રેચ્યુલેશન્સ હોય તો સમાન સમાન વર્ડ ફરી વાર લખવાની જરૂર નથી. તો બસ આટલું જ વાક્ય બનશે, માય ફ્રેન્ડ કોંગ્રેચ્યુલેટેડ મી બરાબર, કે આટલું જ આવશે કે માય ફ્રેન્ડ સેટ ટુ નું શું થઈ ગયું કોંગ્રેચ્યુલેટેડ મી નું મી, બાકી કઈ વસ્તુ એમાં ઇન્ક્લુડ થવાની નથી. એટલે બહુ ઇઝી ટાઈપ છે આ પ્રકાર બરાબર. તો ફરી વાર જોઈ લેવાના કે રિપોર્ટિંગ વર્બ આ ઓપરેટિવ સેન્ટેન્સ છે જેની અંદર હાય હેલો આવતું ગ્રીટેડ લખશું, ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન થેન્ક યુ હોય તો થેન્ક તે લખશું, કોંગ્રેચ્યુલેશન હોય તો કોંગ્રેચ્યુલેટેડ લખીશું, સંયોજક આવશે નહીં બરાબર. અને અપવાદરૂપ પ્રેયર અને બ્રેસિંગ એટલે કે જે વાક્યમાં કરતા ક્રિયાપદો હોય એમાં સંયોજક ટેટ આવી શકે છે. આની અંદર આપણે જોયું તો કે ભાઈ અહીંયા જે ગુડ મોર્નિંગ કહે છે ગુડ આફ્ટરનૂન કહે છે તો વિસ્ટ, સંયોજક કોઈ નથી, ગુડ મોર્નિંગ નું ગુડ મોર્નિંગ. પછી એવી રીતે સેટ ટુ નું કોંગ્રેચ્યુલેટેડ આવ્યું કારણ કે કોંગ્રેચ્યુલેશન છે, મીનું મી પછી વાક્ય થઈ જશે અહીંયા. ઓકે તો આ હતું આપણું ઓપરેટિવ સેન્ટેન્સ. તો અહીંયા ઓલ ટાઈપ ઓફ જે સેન્ટેન્સીસ છે ઇનડાયરેક્ટ સ્પીચના એ કમ્પ્લીટ થઈ છે. થેન્ક યુ.